नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર પ્રથમ ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 3 અને 4 માં બંનેમાં યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાના છે, પણ દાખલા નંબર 3 ની અંદર ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકવાનો છે, જ્યારે દાખલા નંબર 4 ની અંદર આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકવાનો છે. ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકીને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખવાનું, તો કે દાખલા નંબર 3 ની અંદર ચાલો જોઈએ ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ ક્યાં આવશે, તો કે છેલ્લેથી જોવાનું 3 અંક મૂકીને પ્રથમ અલ્પવિરામ, ત્યારબાદ 2 2 અંક અલ્પવિરામ, તો 3 અંક મૂકીને પ્રથમ અલ્પવિરામ એટલે કે 1 2 અને 3 એક અલ્પવિરામ અહીંયા, ત્યારબાદ 2 અંક મૂકીને અલ્પવિરામ, ત્યારબાદ ફરી 2 અંક મૂકીને અલ્પવિરામ. તો ચાલો 1 2 ને 3 અંક મૂકી અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક મૂકી અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક મૂકી અલ્પવિરામ. તો હવે આ સંખ્યા વાંચવામાં તમને સરળ રહેશે અલ્પવિરામનો મૂકી અલ્પ. 8,75,55,762 અને ભારતીય પદ્ધતિ મુજબ લખવાની કે સંખ્યાને શબ્દોમાં લખવાની, લખવાની એટલે કે શબ્દોમાં, તો એ સંખ્યા શું છે ચાલો લખીએ, તો કે 8,75,55,762 અહીંયા સમય નથી એટલા માટે મેં અહીંયા સમય નથી એટલા માટે મેં નીચે લખેલી છે. તમે જ્યારે લખો ત્યારે આખા આખા સળંગ લાઈનમાં જ લખવાની છે, અહીંયા જગ્યા ન હોવાથી એટલે મેં અહીંયા નીચે લખેલી છે. તો આ સંખ્યા શું છે? 8,75,55,762. 8,75,55,762. એ જ રીતના વિડિયોમાં બીજા દાખલા નંબર 2 માં કરવાનું. તો શું છેલ્લેથી 3 અંક મૂકીને પ્રથમ અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક મૂકીને અલ્પવિરામ, તો શું થશે ચાલો જોઈએ. 3 અંક મૂકી અલ્પવિરામ, ત્યારબાદ ફરી 2 અંક મૂકી અલ્પવિરામ, ફરી 2 અંક મૂકી અલ્પવિરામ, તો અહીં અલ્પવિરામ કરવાની જરૂર રહેતી નથી કેમ કે પ્રથમ આવી ગયા. હવે જો 85,46,283 જોઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, તો આ સંખ્યા શું છે? 85,46,283. ચાલો લખીએ 85,46,283. ત્યારબાદ ત્રીજી, તો એમાં પણ એ જ કરવાનું, છેલ્લેથી 3 અંક મૂકીને અલ્પવિરામ, તો 1 2 ને 3 અંક મૂકી અલ્પવિરામ, ત્યારબાદ ફરી 2 અંક મૂકી અલ્પવિરામ, ત્યારબાદ ફરી 2 અંક મૂકી અલ્પવિરામ, તો 9,99,46,000 એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, કરોડ, તો કેટલી થઈ? 9,99,46,000. ચાલો એ લખીએ 9,99,46,000. 9,99,46,000. ત્યારબાદ છેલ્લી, તો કે એમાં પણ 3 અંક મૂકી અલ્પવિરામ, ફરી 2 મૂકી અલ્પવિરામ, ફરી 2 મૂકી અલ્પવિરામ, તો 9,84,32,701. 9,84,32,701. ચાલો ગણી જોઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, કરોડ, તો 9,84,32,701.
9,84,32,000 701 9,84,32,701 આ તો દાખલા નંબર 3 તો એમાં શું કર્યું ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂક્યા અને ભારતીય પદ્ધતિ મુજબ શબ્દો મેને લખી તો ભારતમાં આપણે કઈ રીતે દર્શાવી 8,75,55,762 એ જ કરવાનું છે હવે આગળ કોઈ ચાર આપેલા હતા એ સિવાયના કોઈ અન્ય આપેલા હોય તો એ તમારે આ જ રીતના કરવાનું જો ભારતીય પદ્ધતિ કહે તો આ રીતના 3-3 અંક મૂકીને અલ્પવિરામ મૂકવાના જે આપણે આગલા કવિઓની અંદર ભણી ચૂક્યા છીએ કે અલ્પવિરામ કઈ રીતના મૂકવા અને તેને શબ્દોમાં કઈ રીતના લખાય હવે દાખલા નંબર 4 ની અંદર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખવાનું એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ જ અલ્પવિરામ મૂકવાનો અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ જ શબ્દોમાં લખવાનું તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ એકદમ સાફ છે 3-3 અંક અલ્પવિરામ આવશે એક અલ્પવિરામ અહીંયા એક અહીંયા જો 1-2-3 પછી અલ્પવિરામ ફરી 1-2-3 અલ્પવિરામ તો આને શું હોય છે જે પહેલા હોય એ મિલિયન તો કે 78,921,092 चलो लखी 78,921,000 માણો જો કઈ રીતના લખવાનું એ જો જે પ્રથમ હોય અલ્પવિરામ પહેલા એ મિલિયન એટલે કે 78 મિલિયન વચમાં જે હોય એ હજાર એટલે કે 921,000 જે હોય પાછળ એ સંખ્યા એમ 92 ત્યારબાદ નું બીજું જોઈએ તો છેલ્લેથી 3 અંક મૂકી અલ્પવિરામ ફરી 3 અંક મૂકી અલ્પવિરામ 1 2 3 4 5 6 3 અંક ફરી 3 અંક આગળ જે હોય એને શું લખવાનું મિલિયન તો કે 7 મિલિયન ત્યારબાદ વચ્ચે જે હોય એ હોય એ હજાર તો કે 452,000 452,283 283 7,452,000 ત્યારબાદ 3 અંક મૂકી અલ્પવિરામ 1 2 ને 3 ફરી 3 અંક મૂકી અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખીએ છીએ એટલે મિલિયન માં લખવાનું છે ખાસ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખીએ છીએ એટલે મિલિયન માં લખવાનું આવશે છેલ્લેથી 3 અંક મૂકી અલ્પવિરામ ફરી 3 અંક મૂકી અલ્પવિરામ તો અહીંયા શું આવશે 99,985,000 ત્યારબાદ 3 અંક પછી અલ્પવિરામ ફરી 3 અંક પછી અલ્પવિરામ તો આને શું હોય છે 48 મિલિયન
49,831 48 मिलियन 49,000 49,831 चलो फरीथी एक बार समझी लीए। जो आंतरराष्ट्रीय पद्धति मुजब लगता हो तो त्रण अंक मुकीने अल्पविराम आवशे। त्रण त्रण अंक के जे आगळनी संख्या होय ए मिलियन बनशे, एटले के 78 मिलियन। वच्चेनी संख्या होय ए हजार, तो के 921,000। अने अंतमां होय ते एमन। जो अहींया जो आगळनी जे संख्या ते मिलियन, एटले के 7 मिलियन 452,000 मिलियन अल्पविराम आगर छे मिलियन 985,102। भारतीय पद्धति मुजब तो तुमने आवडे छे एकम दशक 100,000 10,000 लाख 10 लाख करोड़, तो 8,75,95,762। तो आजना वीडियो नी अंदर आपको ज राखसु, बाकी नो अभ्यासक्रम ए आपणे आगला वीडियो नी अंदर करसु। थैंक यू। जय भारत, जय हिंद।